અંકલેશ્વરના ઉતિયાદરા સીમમાં આવેલ બંધ કંપનીમાં લૂંટ વિથ મર્ડર, ત્રણના મોત. ભરૂચ હોમગાર્ડમાં ડુપ્લિકેટ આઈ કાર્ડ કૌભાંડ. કાર્ડ દીઠ રૂપિયા 200 ઉઘરાવાયા હોવાના અહેવાલ. જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટે કાર્ડ કચેરીમાં જમા કરાવવા આદેશ કર્યો. ભરૂચ જિલ્લાના કોસંબા પંડવાઈ રોડ પર ઉતિયાદરાની સીમ સ્થિત એક બંધ કંપનીને નિશાન બનાવી 40 જેટલા લોકોના ટોળાએ સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી લૂંટ ચલાવવાની ઘટનામાં બે સિક્યુરિટી ગાર્ડનું ઘટના સ્થળે, જ્યારે એક સિક્યુરિટી ગાર્ડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા અંકલેશ્વર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ગત મોડી રાત્રિના ભરૂચના ઉતિયાદરા ગામની સીમમાં આવેલી પીજી ગ્લાસ નામની બંધ પડેલી કંપનીમાં 40-50 જેટલા અજાણ્યા ઈસમોએ રીતસર ખૂની ખેલ ખેલ્યો હતો. કોઈક કારણસર આ કંપની છેલ્લા 3 વર્ષથી સીલ કરવામાં આવતા કંપની બંધ છે અને હાલ માત્ર 6 જેટલા સિક્યુરિટી ગાર્ડ આ કંપની પર રહે છે. ગત રાત્રિના આ 6 જેટલા સિક્યુરિટી ગાર્ડ કંપની પર હાજર હતા ત્યારે અચાનક કોઈ મોટા વાહનમાં 40-50 લોકોનું ટોળું કંપનીમાં ધસી આવ્યું હતું અને કંપનીમાં 3 અલગ અલગ પોઈન્ટ પર બે બેની જોડીમાં ફરજ બજાવી રહેલા 6 સિક્યુરિટી ગાર્ડ પર તૂટી પડ્યા હતા અને 6-6 સિક્યુરિટી ગાર્ડને ઢોર માર મારી કંપનીના ગેટ પર બનાવવામાં આવેલા સિક્યુરિટી કેબિનમાં ગોંધી દેવામાં આવ્યા હતા. જો કે 6 પૈકી 2 સિક્યુરિટી ગાર્ડના ઘટના સ્થળે જ મોત નિપજી ગયા હતા. ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે 6 સિક્યુરિટી ગાર્ડ પૈકીના એક ગાર્ડનો દીકરો વહેલી સવારે એના પિતાને ચા આપવા આવ્યો હતો. શું છે હત્યા પાછળનું કારણ? કોણ હતા હત્યા કરનાર 40-50 લોકો? શું લૂંટ કરવા માટે કરવામાં આવી હતી હત્યા, કે પછી માત્ર સિક્યુરિટી ગાર્ડને દરવા કરવામાં આવ્યો હુમલો? જે કંપનીમાં ઘટના બની એ કંપની છેલ્લા 3 વર્ષથી કોઈક કારણસર બંધ છે, પરંતુ કંપનીમાં હાલ પણ કરોડો રૂપિયાની મશીનરી ભંગાર સ્વરૂપે પડી છે. કદાચ હુમલો કરનાર 40-50 લોકોનું આશય માત્ર સિક્યુરિટી ગાર્ડને બિવડાવવાનો પણ હોઈ શકે, પરંતુ સિક્યુરિટી ગાર્ડે પ્રતિકાર કર્યો હોય અને ઘટના ગંભીર બની હોવાની પણ શક્યતા સેવાઈ રહી છે. હાલ તો આ હુમલામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહેલા 6 પૈકીના 3ના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 3 હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હાલ તો પોલીસ, ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક સાયન્સની મદદથી આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી છે. હાલ બેંક દ્વારા સીલ કરવામાં આવેલી આવી મોટી મોટી કંપનીઓ પોલીસ માટે માથાનો દુખાવો બની રહી છે. અગાઉ પણ કોસંબા વિસ્તારમાં આવેલી નાકોડા કંપનીમાં આગ અને લૂંટની વારંવાર ઘટનાઓ બનતી આવી છે. આવી મસ મોટી કંપનીઓ જો કે ભંગારના વેપારીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. શું નામ છે કાકા? મારું નામ ઈશ્વરભાઈ. ક્યાં નોકરી કરતા હતા? પીજી ગ્લાસ. શું થયું? લોકો રાતના આવ્યા, એ લોકો વાળા સીધા મારવા જ મળ્યા. પછી મારી અંદર રૂમમાં ફૂટ દીધા બધાને, મને 6-6 ના. અને ધારિયાને લાકડી લઈ લઈને આવેલા મારને ઘરે. કેટલા જણા હતા? એરેવા 20-25 જેવા હતા. અને સામા આવેલ એક સાધન હતું ગાડી, પણ જોવા મળ્યું જ ન થયું. જોવા જ નહીં દીધા, પડી ગયેલા મારવા. તો કઈ જગ્યાથી કૂદીને આવેલા? એ ગેટ પર. ગેટ પર. હા. શું શું સામાન લઈ ગયા છે કંપની? સામાન તો કઈ લઈ ગયા સાહેબ ખબર ન થાય, જગમાં જોવા મળ્યું જ નથી. પૈસા તો કઈ હોય જ નહીં કંપનીમાં. અને કઈ ભાષા બોલતા હતા એવું કઈ કંપની? હિન્દી બોલતા. એક વાહન દ્વારા 10-15 લોકો આવેલા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળે છે. અને સામાન્ય રીતે ભંગારની ચોરી કરવા માટે આવ્યા હોય અને બંધ કંપની વર્ષોથી છે એટલે ભંગારની ચોરી કરવા આવેલા હોય અને અંદર ચોકીદાર મળતા જપાજપી થયો હોય એવું પ્રાથમિક તપાસ દરમિયાન. સર, ફેક્ટરીમાંથી કોઈ વસ્તુ ચોરી થઈ છે? એ ફેક્ટરીના જે માલિક છે, સંચાલકોને હાલમાં બોલાવવામાં આવેલા છે, એ લોકો અંદર તપાસ કરી અને ત્યારબાદ જાણકારી મળી શકે. ભરૂચ હોમગાર્ડમાં ડુપ્લિકેટ આઈ કાર્ડ કૌભાંડ. ભરૂચ જિલ્લા હોમગાર્ડનો વધુ એક વિવાદ સપાટી પર આવ્યો છે. હોમગાર્ડમાં ડુપ્લિકેટ આઈ કાર્ડનું કૌભાંડ બહાર આવતા હોમગાર્ડ છાવણીમાં હડકપ મચી જવા પામ્યો છે. હોમગાર્ડ કચેરીમાંથી જ સભ્ય દીઠ રૂપિયા 200 ઉઘરાવી નકલી આઈ કાર્ડ આપ્યા હોવાના અહેવાલો બહાર આવી રહ્યા છે.
ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર તરીકે હિતેન્દ્ર ગાંધીની નિયુક્તિ બાદ હોમગાર્ડ વિભાગ સતત વિવાદોમાં ઘેરાયેલો રહ્યો છે. તેમાં પણ તાજેતરમાં જ વધુ એક વિવાદ સપાટી પર આવ્યો છે. હોમગાર્ડના જવાનો અને યુવતીઓ પાસેથી રૂપિયા 200-200 પડાવી લઈ ડુપ્લિકેટ આઈ કાર્ડ આપ્યા હોવાના અહેવાલ બહાર આવ્યા છે. ડુપ્લિકેટ આઈ કાર્ડ કૌભાંડ સપાટી પર આવતા જ હોમગાર્ડ છાવણીમાં હડકંપ મચી જવા પામ્યો છે. જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ હિતેન્દ્ર ગાંધીએ 17 સપ્ટેમ્બર 2019 ના રોજ જિલ્લાના તમામ યુનિટના અધિકારીઓને પત્રો લખી હોમગાર્ડના આઈ કાર્ડ કચેરીમાં જમા કરાવવાના આદેશો કર્યા છે, જેને લઈ હોમગાર્ડ જવાનોમાં અસંતોષ સાથે છૂપો રોષ પણ ઊભો થયો છે, જે ગમે ત્યારે વિસ્ફોટક બની શકે છે. જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટે ડુપ્લિકેટ આઈ કાર્ડ કચેરીમાં જમા કરાવવા માટે કરેલા લેખિત આદેશમાં કોઈ હોમગાર્ડ અધિકારી કે જવાને તેમની સહી અને સિક્કાનું સ્કેનિંગ કરી ડુપ્લિકેટ આઈ કાર્ડ બનાવ્યા હોવાનો સીધો દાવો કર્યો છે. તો બીજી તરફ ભરૂચ હોમગાર્ડ યુનિટના એક જવાને ડુપ્લિકેટ આઈ કાર્ડ માટે સીધા હોમગાર્ડ કમાન્ડન્ટને જ જવાબદાર ઠેરવ્યા હતા. પોતાનું નામ ન આપવાની શરતે હોમગાર્ડ જવાને કહ્યું હતું કે હોમગાર્ડ કમાન્ડન્ટના કહેવાથી જ વિવાદિત આઈ કાર્ડ બનાવ્યા હતા. હવે વિવાદ ઉભો થતા તેઓ હોમગાર્ડના અધિકારી અને હોમગાર્ડ જવાનો ઉપર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. આ કૌભાંડની નિષ્પક્ષ તપાસ થાય તો સત્ય બહાર આવે. જો સમગ્ર બોગસ કાર્ડ હોય તો હિતેન્દ્ર ગાંધીએ આ બાબતે પોલીસ મથકે ફરિયાદ કેમ નોંધાવી નહીં, તે પણ એક તપાસનો વિષય બની ગયો છે. ભરૂચમાં મેહુલિયાએ વિરામ લેતાની સાથે જ ભરૂચના બિસ્માર માર્ગના ગાબડા પુરવાની કવાયત શરૂ કરી દેવાઈ છે. વાહન ચાલકોએ બિસ્માર માર્ગની મરામત કરાવો પછી દંડ વસૂલોના આક્ષેપ કર્યા હતા. ભરૂચમાં વરસાદના કારણે ધોવાઈ ગયેલા માર્ગોના કારણે મસમોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોના વાહનો પણ ખખડી ગયા, ત્યારે સરકારે ટ્રાફિકના નવા નિયમો બનાવી દંડની વસૂલાત કરતા વાહન ચાલકોએ પહેલા બિસ્માર માર્ગની મરામત કરાવો પછી દંડની વસૂલાત કરો જેવી માંગણી સાથે રોષ વ્યક્ત કરતા ભરૂચ નગરપાલિકા તથા PWD દ્વારા શહેરના બિસ્માર માર્ગ ઉપર ગાબડા પુરવાની કામગીરી વહેલી સવારથી જ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી નજીકથી શરૂ કરાઈ હતી. બિસ્માર માર્ગ ઉપર દામર કપચીથી પેચિંગ વર્ક શરૂ કરી દેવાયું હતું, જેનાથી વાહન ચાલકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી. ટ્રાફિકના નિયમો માટે વધુ એક માસ એટલે કે 15મી ઓક્ટોબર લંબાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જે એક માસમાં બિસ્માર માર્ગની મરામત કરી દેવામાં આવનાર છે. ભરૂચમાં PUC માટે વાહન ચાલકો એક કટાર જમાવતા વાહન ચાલકો PUC સેન્ટર સંચાલકો સાથે અભદ્ર વર્તન કરતા હોવાના કારણે પોલીસ રક્ષણની માંગ ઉઠાવી છે. સરકાર દ્વારા ટ્રાફિકોના કડક કાયદાઓ અમલમાં મૂકતા વાહન ચાલકો PUC કઢાવવા માટે વાહન ચાલકો કતાર જમાવી રહ્યા છે, પરંતુ વાહન ચાલકો PUC સેન્ટરના સંચાલકો સાથે અભદ્ર વર્તન કરતા હોવાના આક્ષેપ સાથે PUC સેન્ટર ઉપર પોલીસ રક્ષણ આપવાની માંગ સાથે પોલીસ તથા કલેક્ટરને રજૂઆત કરી રહ્યા હતા. હું PUC સેન્ટર ચલાવું છું અને મારી સાથે જેટલા ઊભા છે મારા મિત્ર મંડળ છે, એ ટોટલ PUC સેન્ટરના માલિકો છે. હવે અમારે તકલીફ એવી છે કે PUC સેન્ટર ચલાવે છે તો અમુક તત્વો આવીને તોફાનો કરે છે. સમારે જે સમય પૂરો થઈ ગયા છે તે પછી અમને સેન્ટરો બંધ નથી કરવા દેતા. એના માટે અમે પોલીસ ખાતાને નમ્ર વિનંતી કરવાયા છે કે અમને પોલીસ રક્ષણ આપો તો અમે કામ કરવા તૈયાર છે. અમને તમે રક્ષણ આપશો તો અમારા બધા સેન્ટર ચાલુ કરી દઈશું. સાથોસાથ જે પણ કોઈક એવા અધિકારી ગ્રુપના માણસો આવે છે તેમના દીકરાઓને પોતે ગમે તેવો વર્તન કરે છે, અમારા કર્મચારીઓ પર હાથ ઉપાડે છે, એ બધું ન થાય એવી અમારી વિનંતી છે અને અમને સહકાર આપી એના માટે અપેક્ષા રાખીએ છીએ. ભરૂચમાં નર્મદા નદીના પૂરના પાણી ઓસરતાની સાથે જ ગંદકી દૂર કરવામાં વેઠ ઉતારાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. નર્મદા નદીમાં પૂરની સ્થિતિના કારણે પૂરના પાણી ફુરજાથી 4 રસ્તા ઘાસમંડાઈ સુધી 1 અઠવાડિયાથી ભરાઈ રહ્યા હતા, જેમાં ખુલ્લી ઘાસનું મરમૂત્ર સહિત અત્યંત ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હતું, જે બાદ નર્મદા નદીના પૂરના પાણી 9 દિવસે ઓસરાતા પાલિકાએ સફાઈ કામગીરી શરૂ કરાવી હતી, જેમાં કામદારોએ વેઠ ઉતારી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જે ફુરજા 4 રસ્તાથી નારિયેરી બજાર સુધી નર્મદા નદીના પૂરના પાણી ઓસરાયા બાદ પણ ગંદકી યથાવત રહેવા સાથે કાદવ કીચડના સામ્રાજ્યથી વાહન ચાલકો પણ અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
ભરૂચ નગરપાલિકા ફુરજા વિસ્તારમાં ગંદકી દૂર કરાવે તેવી માંગ સાથે સ્થાનિકોની વહારે વિકી સોખી સહિત નગરસેવકો આવ્યા હતા. નર્મદા નદીના કાંઠા વિસ્તાર નજીક હજુ પણ થોડા ઘણા પાણી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભરૂચ શહેરની આજે તમે બધી સમસ્યાઓ જુઓ, ચાહે ગંદકી હોય, રોડ રસ્તા હોય, લાઇટ હોય કે ઢોરોની કોઈ પણ સમસ્યા હોય, દરેક વિસ્તાર, રેલવે ગોદી રોડ લો કે શક્તિનાથ વિસ્તાર લો કે મમ્મતપુરા બાયપાસ રોડ લો કે પછી જૂના ભરૂચની તમે રોડોની સમસ્યા જાઓ, એ તસની મસ્ત નથી થતી. જયારે રોડોનું કામ થાય ત્યારે શું ઇન્જિનિયર સૂતા હોય કે ભાઈ નગરપાલિકામાં બેઠા બેઠા હસી મજાક કરતા હોય, ને જયારે બિલ બને ત્યારે બિલ પાસ કરવામાં આવે કેમ ભાઈ? અને આ ગંદકી તમે ફુરજા વિસ્તાર લો કે જૂનું ભરૂચ દાંડિયા બજારનો વિસ્તાર લો, જે રેલનું પાણી આજે ચાર ચાર દિવસ ઉતરી ગયું તો ગંદકી દસ ને મસ્ત નથી થતી. આ રોગચાળો ફાટી નીકળશે તો શું આનો જવાબદાર સીઓ સાહેબ રહેવાના જ કે સુરભીબેન જાતે રહેવાના જ? અમે શહેર કોંગ્રેસ તરફથી કાલે નગરપાલિકામાં હલ્લાબોલનો કાર્યક્રમ રાખ્યો જ, અમે ત્યાં જઈને આ બધી રજૂઆતો કરવાના જ ને સ્થાનિક લોકોને પણ લઈને જવાના જ. પાલેજ ખાતે ફિલિપ્સ કાર્બન કંપનીમાં શુક્રવારના રોજ કામકાજ દરમિયાન એક કામદારનું શંકાસ્પદ મોત થવાના વિવાદમાં કામદારનું ગેસ લાગવાથી મૃત્યુ થયું હોવાની ચર્ચાઓના પગલે જમિયતે ઉલેમાએ હિંદ સંસ્થાએ ભરૂચ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી સમગ્ર કેસમાં નિષ્પક્ષ અને સઘન તપાસ કરવાની માંગ ઉઠાવી છે. પાલેજ ખાતે આવેલ ફિલિપ્સ કાર્બન કંપનીમાં શુક્રવારના રોજ રાજપૂત હરિચંદ્ર નામના યુવાનનું શંકાસ્પદ મોત થયું હતું, જેમાં કંપની દ્વારા કામદારનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનો દાવો કર્યો હતો. જ્યારે કામદારોમાં ગેસ લાગવાને કારણે મૃત્યુ થયું હોવાની વાતો વહેતી થઈ હતી. કેટલાક કામદારોના પરિવારોએ પણ આની પુષ્ટિ કરી હતી. પાલેજ ખાતેની જમિયતે ઉલેમાએ હિંદ સંસ્થાએ પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. જમિયતે ઉલેમાએ હિંદના અબ્દુલ કયુમ હકે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી રાજપૂત હરિચંદ્રના મોતની તપાસ કરવાની માંગ ઉઠાવી છે. અબ્દુલ કયુમે હકે લખાણમાં સીધે સીધા કંપની ઉપર આક્ષેપ કર્યા છે. તેમણે રાસાયણિક ગેસથી થયેલ મૃત્યુને કંપની સંચાલકોએ કુદરતી મૃત્યુમાં ખપાવી દઈ મૃતક કામદારની વિધવાને મૂર્ખ બનાવી છે. સાથે તેમણે પાલેજ CHC અને પોલીસને પણ ગેરમાર્ગે દોડીને કંપનીએ ઔદ્યોગિક અકસ્માતને કુદરતી મોતમાં ખપાવવા માટેનું ગુનાહિત કૃત્ય કર્યું છે તેવા આક્ષેપ સાથે તેમણે પાલેજના કહેવાતા આગેવાનો, કાર્યકરો અને કંપનીના જવાબદાર સંચાલકોની સામે કાયદેસરની કાર્યવાહી માટેની અને મૃતકની વિધવાને યોગ્ય વળતર આપવાની માંગ ઉઠાવી છે. सविन्धु सिन्धु सुस्कल तरङ्ग भङ्ग रञ्जितम् द्विचक्षु पाप जात जात कारि वारि संयुतम् कृतान्त दूत काल भूत भीति हारि वर्मदि त्वदीय पाद पङ्कजम् नमामि देवि नर्मदि त्वदीय पाद पङ्कजम् नमामि देवि नर्मदि नमामि देवि नर्मदे नमामि देवि नर्मदे नमामि देवि नर्मदे नमामि देवि नर्मदे त्वदीय पाद पङ्कजम् नमामि देवि नर्मदे त्वदीय पाद पङ्कजम् नमामि देवि नर्मदे दिव्यसम्प्रदायकम् कलौमलोघभारहारि सर्वतीर्थनायकम् सुमस्य कच्छ नक्र चक्र चक्रवात् शर्मदे त्वदीय पाद पङ्कजम् नमामि देवि नर्मदे त्वदीय पाद पङ्कजम् नमामि देवि नर्मदे 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 त्वदीय पाद पङ्कजम् नमामि देवि नर्मदे त्वदीय पाद पङ्कजम् नमामि देवि नर्मदे
स्थलम वनत समस्त पात कारिदारिता पदाचलम जगल्लय महाभय मृकंडु सूनु हर्म्यदे तदीय पाद पंकजम नमामि देवी नर्मदे तदीय पाद पंकजम नमामि देवी नर्मदे 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 तदीय पाद पंकजम नमामि देवी नर्मदे तदीय पाद पंकजम नमामि देवी नर्मदे यदा नखंड सूनु शौन का सुरारी सेवि सर्वदा पुनर् भवाब्धि जन्म जम भवाब्धि दुख नर्मदे त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे 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 त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे सुलक्ष्मीरतीर धीर पक्षि लक्ष पूजितम् वशिष्ठ शिष्ट पिप्पलाद कर्मादि शर्मदे त्वदीय पाद पंकजम नमामि देवि नर्मदे त्वदीय पाद पंकजम नमामि देवि नर्मदे नमामि देवि नर्मदे नमामि देवि नर्मदे।